હવે ઓકે એ જ રીતે આપણે વન બાય વન એક એક ફાઇલને સેવ કરતા જઈશું અને એક એક ફાઇલ આપણી ઓપન કરી એમાં ચેન્જીસ કરતા જઈશું. આપણે બોટલમાં કર્યા હવે એ જ રીતે આપણે બેગમાં ચેન્જીસ કરી લેશું. બરાબર, હવે અહીંયા આપણે એક્સ્ટ્રા ઇમેજ મૂકી આપણે એનો ઉપયોગ કરશું. આ જ રીતે બધી ફાઇલમાં તમે વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ કરી તમારી જેટલી કેટેગરી છે એ રીતે તમે તમારી ફાઇલ બનાવી શકશો. ઓકે, ક્લિયર. હવે આ ફાઇલને મેં સેવ કરી દીધી છે. બરાબર, હવે આપણે આપણી બીજી ફાઇલ ઓપન કરીશું, બોટલ અને બેગ. બરાબર, હવે આપણે જો વિદ્યાર્થી મિત્રો આપણે મેઇન ફાઇલ ખોલવાની છે, ઇન્ડેક્સવાળી ફાઇલ. ઇન્ડેક્સ ડોટ એચટીએમએલમાં હોલ ટોટલી વસ્તુ તમને અહીંયા આપેલી હશે. બરાબર, કે જે આપણે મેઇન ફાઇલ છે, આપણી હોમ ફાઇલ છે. બરાબર, ઇન્ડેક્સ ફાઇલ છે આપણી. હવે આપણે લિંક હંમેશા આપણે આપણા ઇન્ડેક્સવાળી ફાઇલમાં આપવાની રહેશે. બરાબર, કઈ રીતે આપણે આપીશું જુઓ. અહીંયા તમે સ્કૂલ બેગ ઉપર સિલેક્શન રાખશો. બરાબર, પછી અહીંયા લિંકમાં તમે અહીંયા ઉપર ક્લિક કરશો તો પણ લિંક મૂકી શકાશો. ઇન્સર્ટ મેનુમાંથી લિંકમાં જશો તો પણ બે પ્રોસેસ એક જ સરખી છે. અહીંયા આપણે લિંક ઉપર ક્લિક કરશું. બરાબર, હવે આપણી ફાઇલ ક્યાં પડી છે એને આપણે અહીંથી લઈ લેશું. કઈ હતી આપણી ફાઇલ? તો કે બેગ. તો અહીંયા ક્લિક કરી ઓપન કરીશું. બરાબર, અહીંયા ઓકે ઉપર ક્લિક કરશું. બરાબર, જુઓ જે કેટેગરીઝમાં તમારે લિંક અપાઈ ગઈ હશે એની નીચે આવી અંડરલાઈન આવી જશે. બરાબર, હવે આને આપણે સેવ કરી દેશું અને હવે આનું આપણું આઉટપુટ બ્રાઉઝરમાં જોશું, કેમકે લિંક અહીંયા ડિસ્પ્લે થશે નહીં. બ્રાઉઝર ઉપર તમે ક્લિક કરશો એટલે તમે લિંક જોઈ શકશો. જુઓ, હવે હું અહીંયા ક્લિક કરીશ બેગ ઉપર તો મને આખી મારી ફાઇલ બેગની જ બતાવશે. જો છે, બરાબર, એ જ રીતે તમે આ બધી કેટેગરી ઉપર લિંક આપી શકશો. જુઓ, હવે એ જ રીતે આપણે બોટલ ઉપર લિંક આપશું. અહીંયા ક્લિક કરી ઇન્સર્ટ મેનુમાં લિંકમાં જઈ આપણે બોટલવાળી લિંક ઓપન કરશું. બરાબર, અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફાઇલને સેવ કરવાનું તમારે ભૂલવાનું નથી. ઓકે, તો જ તમને ત્યાં લિંક બતાવશે. સેવ ઉપર ક્લિક કરી દેશું. હવે આપણે અહીંયા બ્રાઉઝરમાં જઈશું. બરાબર, હવે અહીંયા બોટલ ઉપર ક્લિક કરશું એટલે આપણે બધી ડિટેલ્સ બોટલની બતાવશે. બરાબર, આ જ રીતે આમાં તમારે વધારે ડિટેલ્સ પણ તમે ઉમેરી શકો છો. ક્લિયર, એ જ રીતે તમે તમારી લંચ બોક્સ, કંપાસ બોક્સ, સ્ટેશનરી ફાઇલ ફોલ્ડર બધાની ફાઇલ તમે સબ ફાઇલ બનાવી લ્યો, એની અંદર જે પણ ચેન્જીસ કરી આવી રીતે તમે એને લિંક આપી શકો છો. ક્લિયર, આપણા ચેપ્ટરમાં બરાબર આટલી વસ્તુ આમાં ક્લિયર કરવાની હતી. અને વેબસાઇટમાં બરાબર આ રીતે તમે આપણે અત્યારે ઓનલાઈન વેબસાઇટ જોઈએ છીએ. અમુક વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન છે એટલે અમુક વસ્તુ જે ઓનલાઈનમાં આવતી હોય એ વસ્તુ આપણે ઘણી વસ્તુ અહીંયા ડિસ્પ્લે નહીં કરી શકી. એ નહીં કરી હવેના પછીનો પોઈન્ટ છે કે વેબસાઇટ પ્રકાશિત કરવી. અત્યાર સુધી આપણે કમ્પોઝરની મદદથી સરળ વેબસાઇટની રચના વિશે શીખ્યા, એટલે કે આપણે નોર્મલી નાનકડી કેવી વેબસાઇટ બનાવી. હવે વેબસાઇટને કઈ રીતે પ્રદર્શિત કરવી છે એટલે કઈ રીતે પબ્લિશ કરવી છે તે હવે આપણે જોવાનું
છે વેબસાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે ઉપયોગકર્તા સાઇટના વેબ પેજ ચિત્રો અને સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકે તે માટે તેને વેબ સર્વર પર ખસેડવી આ પ્રક્રિયાને અપલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે નોર્મલી વિદ્યાર્થી મિત્રો આપણે ઘણીવાર અપલોડ ને ડાઉનલોડ જેવા શબ્દો આપણે ઉપયોગમાં લેતા હોય આપણે કાંઈ પણ નેટમાં કાંઈ પણ વસ્તુ મૂકીએ એને અપલોડ કહેવાય અને નેટમાંથી કાંઈ પણ વસ્તુ લઈએ તેને આપણે ડાઉનલોડ કહીશું બરાબર પણ આપણે આપણી વેબસાઇટ ત્યાં ખસેડવી ખસેડવી ઇન ધ સેન્સ કે આપણે ત્યાં મૂકવી છે એટલે આપણે ત્યાં એને અપલોડિંગ કરીશું કઈ રીતે કરવાનું છે આપણે નોર્મલી ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે બરાબર ફર્સ્ટ ઓફ ઓલ તો વેબ સર્વર પણ આપણું પહેલાં એકાઉન્ટ હોવું જોઈએ એનો મતલબ કે અત્યારે તમને ખબર જ છે કે ઘણી વેબસાઇટ આપણે વેબ ઓનલાઈન મૂકવા માટે આપણે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે આપણું એમાં એકાઉન્ટ ઓપન કરાવવું પડે છે એના માટે અમુક પેમેન્ટ કરવાના હોય છે પરંતુ આપણે નોર્મલી ખાલી અહીંયા જોઈ જ લેવાનું છે આપણે અપલોડ કરવી કરવાની ઓનલાઈન નથી બરાબર તો વેબસાઇટને અપલોડ કરી શકાય છે ઇન્ટરનેટની સેવા પૂરી પાડતી સંસ્થાઓ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જે સેવા ઇન્ટરનેટની સેવા પૂરી પાડે છે એ સંસ્થાને આપણે શું કહેશું ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર બરાબર તે શું કરશે કે તે વેબસાઇટ સર્વર પર મર્યાદિત જગ્યા પૂરી પાડશે કે આપણે આપણી વેબસાઇટ ત્યાં મૂકી શકશું એવી આપણે એ જગ્યા આપશે વ્યાવસાયિક રીતે હોસ્ટિંગ પૂરી પાડતી સંસ્થાઓ પાસેથી જગ્યા ખરીદી પણ શકાય છે જે વ્યાવસાયિક સંસ્થાઓ હોસ્ટિંગ કરતી હોય એવી સંસ્થા પાસેથી આપણે જગ્યા ખરીદી પણ શકીએ છીએ ઓકે વૈકલ્પિક રીતે વેબસાઇટને અપલોડ કરવા માટે ઘણા વેબ હોસ્ટ છે જે ઉપયોગકર્તાને મર્યાદિત જગ્યા નિઃશુલ્ક પૂરી પાડે છે નિઃશુલ્ક જરિયા મર્યાદિત સમય મર્યાદા માટે પણ હોઈ શકે છે અહીંયા આપણે ઉદાહરણમાં નિઃશુલ્ક જગ્યા પૂરી પાડતી સાઇટનો ઉપયોગ કરી વેબસાઇટને આપણે અપલોડ કરવાની છે બરાબર ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ડેક્સ નામનું આપણું વેબ પેજ ઓપન કરશું બરાબર પછી આપણે ફાઇલ મેનુમાં જે પબ્લિશ ઉપર ક્લિક કરશું જેવું પબ્લિશ ઉપર ક્લિક કરશું એટલે આ આપણો ડાયલોગ બોક્સ ઓપન થશે બરાબર એમાં આપણે અહીં સાઇટનું નામ લખશું અહીં આપણું HTTP એડ્રેસ લખશું બરાબર અહીં FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એનું અહીંયા આપણે એડ્રેસ લખશું અહીંયા યુઝરનેમ અને આપણે પાસવર્ડ લખશું બરાબર જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જ વસ્તુ અહીં સમજાવી છે કે આપણા સાઇટનું નેમ લખવાનું છે પછી વેબસાઇટ ઇન્ફોર્મેશન HTTP એડ્રેસ ઓફ અવર હોમ પેજ બરાબર એનું આપણે અહીંયા હોમ પેજ લખશું બરાબર જો શું કીધું છે નોંધમાં કે ઇન્ટરનેટ પર ડોમેનની નોંધણી કરાવી શકીએ છીએ ઇન્ટરનેટ પર એવી ઘણી વેબસાઇટ ઉપલબ્ધ છે જેની મદદથી આપણે ડોમેન નામની નોંધણી કરાવી શકીએ છીએ એના માટે આપણે અમુક પ્રકારનો ખર્ચ ચૂકવવો પડે છે અને આ રીતે આપણે નામ પણ આપી શકીએ છીએ www.schoolplaza.com બરાબર પછી જગ્યા ખરીદવા માટે ISP એટલે વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે શું જોયું એનું પૂરું નામ શું હતું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એ આપણે શું કરશે ઓકે એ આપણે જગ્યા પૂરી પાડશે બરાબર FTP આપણું ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ સાથે આપણું જોડાણ કરવામાં આવશે અને FTP સરનામું ટાઈપ કરો અને આપણા કોમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર ફાઇલનું સ્થળાંતર FTPનું પૂરું નામ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ બરાબર એટલે આવી આપણી પબ્લિશિંગની વેબ પેજનો ડાયલોગ બોક્સ આ રીતે જોવા મળશે બરાબર છે હવે અમુક પગલાઓ તમને આપ્યા છે જો પસંદ થયેલ ન હોય તો ડ્રોપડાઉન મેનુમાંથી સાઇટનું નામ આપણે પસંદ કરી શકાશે પેજ ટાઇટલ ઉમેરો અહીંયા આપણે index.html આપેલું છે ફાઇલનું નામ index.html ફાઇલ ખુલેલી હોવાથી તે આપોઆપ ફાઇલનું નામ લઈ શકશે વેબ પેજ સાઇટની પેટા ડિરેક્ટરી એટલે કે સબ ડિરેક્ટરીમાં આપણી ફાઇલ સબ ડિરેક્ટરીમાં સ્ટોર હોય તો અહીંયા સાઇટમાં સબ ડિરેક્ટરી આપણે ઉમેરીશું બરાબર
પછી કેટલીક હોસ્ટ સંસ્થાઓ એ જરૂરિયાત હોય કે વેબ પેજ પબ્લિશ જે સ્વતંત્ર ડિરેક્ટરીમાં રાખવામાં આવે છે બરાબર પછી ચિત્રો હશે એ મોસ્ટ ઓફ આપણે ડિરેક્ટરીમાં આપણે રાખી શકાશે પછી પબ્લિશ બટન પર ક્લિક કરી આપણે પબ્લિશ ડાયલોગ્સ બોક્સ આ રીતે જોવા મળશે ઓકે અપલોડ કરી અંતમાં આવું પોપઅપ સંદેશ પ્રદર્શિત કરતું એક આપણે ડાયલોગ બોક્સ ઓપન થયેલું જોવા મળશે ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ કે ભાઈ આપણે વેબના પેજ બનાવવા છે તો એના માટેના આ સિવાયના કમ્પોઝર સિવાયના અમુક પ્રકારના ઓપન સોર્સ આપેલા છે કમ્પોઝરની મદદથી વેબસાઇટની રચના કેટલી સરળતાથી કરી શકાય તેનો અભ્યાસ આપણે કર્યો એનો મતલબ કે હમણાં આપણે કમ્પોઝરથી એક નાનકડી એવી વેબસાઇટ બનાવી બરાબર તે મુજબ કમ્પોઝર એ વેબ વિકાસ માટેનું નિઃશુલ્ક ઓપન સોર્સ આઈડીઈ છે નિઃશુલ્ક એટલે કે વિદ્યાર્થી મિત્રો એને આપણે ફ્રી નેટમાંથી ડાઉનલોડ કરી શકાય છે ઇન્ટરનેટ આઈડીઈ એટલે ઇન્ટરગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ બરાબર કમ્પોઝરની જેમ જ વેબ વિકાસ માટેના ઘણા નિઃશુલ્ક ટૂલ્સ ઇન્ટરનેટ પર અવેલેબલ છે એના ઘણા ટૂલ્સ અહીંયા તમને આપેલા છે જેના વિશે આપણે ડિસ્કશન કરી એમાં પહેલું છે અપ્તાના સ્ટુડિયો વેબ વિનિયોગ બનાવવા માટે અપ્તાના સ્ટુડિયો એક સક્ષમ ઓપન સોર્સ આઈડીઈ છે ફર્સ્ટ ઓફ ઓલ આઈડીઈનું પૂરું નામ ખાસ યાદ રાખવાનું છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ બરાબર તે HTML, CSS, JavaScript, Ruby, Rails, PHP અને Python અને અન્ય ઘણી ભાષાઓને સમર્થન આપતું એક સંપૂર્ણ વેબ વિકાસ માટેનું વાતાવરણ પૂરું પાડે છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર MCQમાં પૂછી શકે કે અપ્તાના સ્ટુડિયો નીચેનામાંથી કઈ ભાષાઓને સમર્થન આપે છે તો આ બધી ભાષાને એ સમર્થન આપે છે હવે એની આવૃત્તિ પણ યાદ રાખી લ્યો અપ્તાના સ્ટુડિયોની આવૃત્તિ કઈ છે 2.0.5 નો ઉપયોગ તે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટની મદદથી વેબ વિનિયોગનો વિકાસ માટે થાય છે આવૃત્તિ 2.0.5 હવે એને આપણે ડાઉનલોડ કરવી હોય તો એની વેબસાઇટ પણ યાદ રાખી લ્યો www.aptana.com વિદ્યાર્થી મિત્રો આના MCQ બધાય પાછળ આપેલા છે ઓકે કે એની વેબસાઇટનું નામ શું છે બરાબર એ બધી વસ્તુ ત્યાં તમને આપેલી છે ચેપ્ટર એકદમ નાનું છે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે 8 માર્ક્સના MCQ પૂછાય છે એટલે આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ ક્લિયર હવે એના પછી આપ્યું છે બ્લુગ્રીફોન બ્લુગ્રીફોન એક અન્ય ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું HTML એડિટર છે યાદ રાખો બ્લુગ્રીફોન એ કેવા પ્રકારનું તો કે HTML એડિટર પણ કોનું તો કે WYSIWYG પ્રકારનું HTML એડિટર છે એની વેબસાઇટ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો www.bluegriffon.org પરથી તમે સરળતાથી એને ડાઉનલોડ કરી શકો છો હવે કઈ કઈ ભાષાને સમર્થન આપે છે એ પણ યાદ રાખી લ્યો અંગ્રેજી ડચ જર્મન ચાઇનીઝ અને અન્ય ઘણી ભાષાઓ આટલી ભાષાઓનું એ સમર્થન આપે છે હવે તો કે વેબ ધારાધોરણોના ગહન તકનિકી જ્ઞાનના અભાવમાં પણ આકર્ષિત વેબસાઇટની રચના કરી શકાય છે તેનું સરળ ઇન્ટરફેસ પૂરું પાડતું એક સાહજિક વિનિયોગ છે હવે બ્લુગ્રીફોનની આવૃત્તિ યાદ રાખી વિદ્યાર્થી મિત્રો 1.6.2 બરાબર એ બધાની આવૃત્તિ એનો ફોર્મ તમારે બુક્સમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો ત્યાંથી તમે જોઈ શકો છો આપણે જે રીતે કમ્પોઝરમાં ફોર્મ બનાવ્યું હતું એવું જ ફોર્મ તમે ત્યાં બનાવી શકો છો ક્લિયર તેમાં ટૂલ્સનો ઉપયોગ કરી સરળ ફોર્મની રચના કરવામાં આવે છે ફોર્મ આપણે કેમ ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ બરાબર એ રીતે આપણે ફોર્મ બનાવ્યા હતા એ જ રીતે તમે આમાં પણ બનાવી શકો છો હવે એના પછી છે આમાયા બરાબર
વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ્સ એનું શોર્ટ નેમ છે W3C દ્વારા વિકસિત આમાયા એક અન્ય નિઃશુલ્ક ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું વેબ એડિટર છે. યાદ રાખો બ્લુગ્રીફોર ક્યુ એડિટર હતું, તો કે ઈ HTML એડિટર હતું. જ્યારે આમાયા એ ક્યુ એડિટર છે, તો કે ઈ વેબ એડિટર છે. બરાબર, તેની શરૂઆત HTML અને CSS એડિટર તરીકે પણ કરવામાં આવી હતી, અને હવે તે ઘણી XML આધારિત સિસ્ટમ માટેના એડિટર તરીકે વિકાસ પામ્યું છે. XML એટલે એક્સટેન્સિવ માર્કઅપ લેંગ્વેજ છે, એ એક પ્રકારની પણ લેંગ્વેજ જ છે. હવે એની વેબસાઇટ તમે યાદ રાખી લ્યો, www.w3.org અથવા અમાયા પરથી તેને સરળતાથી આપણે ડાઉનલોડ કરી શકાય છે. એની આકૃતિ આપણે 3.20માં તમને તમારી બુક્સમાં આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો. તો એ તમારી બુક્સમાંથી તમે એનું વેબ પેજ દર્શાવ્યું છે એ તમે જોઈ શકો છો તમારી બુકમાં. બરાબર, વેબ પેજ નીચે જ તેનો સોર્સને પણ જોઈ શકાય છે. જો આમાં એમાં શું છે, જે તમે ઉપર ફોર્મ બનાવેલું હોય, નેમ, એડ્રેસ, ઈમેલ, બરાબર, એનું કોડિંગ પણ તમને નીચે જ જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ શીખા વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે કમ્પોઝરનો ઉપયોગ કરી પહેલાં તો કે વેબસાઇટની અગત્યતા વિશે જોયું, વેબસાઇટનું આયોજન કરતાં શીખવું, વેબસાઇટની રચના કરી એટલે કે આપણે આખી વેબસાઇટ બનાવી, પછી વેબસાઇટને કઈ રીતે પ્રકાશિત કે પબ્લિશ કરવી એના વિશે આપણે ડિસ્કશન કર્યું. બરાબર, પછી આપણે વેબ ડેવલપર દ્વારા વેબસાઇટ માટેના કેટલા નિઃશુલ્ક ઓપન સોર્સ હતા, એમાં અપ્તાના સ્ટુડિયો, બ્લુગ્રીફોન, આમાયા એના વિશે ડિસ્કશન કર્યું. ઓકે, આની સાથે જ આ ચેપ્ટર્સ અહીંયા પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આની સાથે તમે તમને કઈ રીતે પબ્લિશ કરવું એનો નાનકડો પાર્ટ હું તમને અહીંયા જે રીતે બુક્સમાં આપેલો છે એ ખાલી તમને એમનેમ નોર્મલી હું તમને કમ્પોઝરમાં બતાવી દઉં છું. જુઓ, આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણું હોમપેજ ખોલીશું, બરાબર, ઇન્ડેક્સવાળું. ઓકે, પછી અહીંયા ફાઇલ મેનુમાં જઈ અને અહીંયા પબ્લિશ કરીશું. બરાબર, અહીંયા પબ્લિશના અહીંયા જસ્ટ અ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે સેમ ટુ સેમ આપણે આપણી બુક્સમાં આપ્યું છે એ રીતે આપણે કરતા જઈશું. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેબસાઇટનું નામ લખીશું. ત્યાં લખ્યું છે આપણે સ્કૂલ પ્લાઝા. ઓકે, પછી આપણે અહીંયા આપણી એટીટી એડ્રેસ લખીશું. આ ખાલી એક નોર્મલી એક એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણે પબ્લિશિંગ એડ્રેસ આપીશું. ઓકે, આપણે અહીં યુઝર નેમ અને પાસવર્ડ આપીશું. મેં પાસવર્ડમાં 129.sepa છે. પછી અહીંયા પબ્લિશ ઉપર આપણે ક્લિક કરીશું. દેખો, આ આપણે વિન્ડો અહીંયા જોવા મળશે જે આપણી બુક્સમાં આકૃતિ નંબર 3.16માં પબ્લિક્સ ડાયલોગ બોક્સ આપેલો જ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, આની સાથે જ આપણા આ ચેપ્ટર્સ અહીંયા પૂરું થાય છે. બરાબર.